अपने वाय के जा यदि अड़स
पहला युग नी अंदर पहला दराजाए पाठ कर जमनी संगाते रत्नावली राणी बने नु एवं भक्तिमय जीवन के आज अलग धनी ने पण भूलव पड़व पड़े अव दाम्पत्य जीवन एवी रीते भक्ति लागी के जे समय हतो जे समय ने लई ने जेवो समय हतो एवो पाठ कर्यो। संतो कहे छे सोनाना पाठ कर्या तो हवे संतो कहे छे सोनाना पाठ कर्या सोनानी पाटे नकळंग धणी बिराजा छे पण जो मनुष्य समझे एनी जीवन जीविका समझे एनो भाव समझे संतनो कहेवानो भाव समझे तो कई एवा समय नी अंदर जेना उजळा जीवन सोना जेवु उजळू जीवन के जेने डाग न लागे अने कोई पण महापुरुष आवी जाए कोई पण संत आवी जाए के एना जीवन में कोई दाग न आपी सके आवु जेने उजळू जीवन आवा सोनाना पाठ कर्या अने बने जती सती गुरु महाराज नी आज्ञा अनुसार गुरु महाराज नी पाठ पूजा करी सेवा पूजा करी अने एक एवो ते मेळावड़ो बन्यो एक सवरा मंडप बन्यो के जेनी अंदर गत गंगा आवी छे जती सती आव्या छे पीर ओली आव्या छे अने ए समयनी अंदर प्रहलाद राजानी भक्ति ने लई एमनुं ज्ञान लई एमने ज्योतनो प्रकाश लई एमनी साथे साथे आजे 5 करोड़ जती सती जे निर्वाण पद ने पाम्या छे आवी भक्ति लई आजलू आवु उजलू जीवन लई अने जो आज वैकुंठ पधार्या छे तो हवे युगो युगनी अंदर संत पुरुषो आवा जीवन जीवता आव्या छे आवा प्रमाण पूरा पड़ता आव्या छे अने एवी ज रीते तो हवे संतो बीजा युगनी अंदर कोने कथा करी कोने पाठ पूजा करी जेने तमे व्यथा करो जेनु तमे वर्णन करो रूपा के रागों में पा
पंडित हता कौन हता वे टोटवा कौन लावे गुरु की सेवा कौन लावे था एक गति सोरंगी नाथली सोरंगी नाथली पंडित होता ગતગંગા મળી છે, મેળાવડા થયા છે, સવરા મંડપ રોપાયા છે અને નામ લેતા થકાય, જેનું વર્ણન કરતા થાકી જવાય કે આજે એવા સંતોનું નામ લેવા જાઓ તો કદાચ સમયનો સમય ઓછો બને એવા સંતો જતી સતી આજે ઉજળા જીવન જીવી જેઓ ભક્તિ કરતા આવ્યા છે અને અલખદણી રામદેવજીને રાજી કરતા આવ્યા છે. સમય સમય લઈ યુગો યુગોની અંદર મહાપુરુષો ભક્તિ કરી છે અને જે સંતોએ ભક્તિ કરી છે, જે સંતોએ ભજન કર્યું છે, એમણે ભજનનું પ્રમાણ આપ્યા છે. પ્રમાણ વિનાની ભક્તિ લીધી નથી અને પ્રમાણ વિનાની ભક્તિ માની નથી. જે સંતોએ ભજન કર્યા છે એના જગતની અંદર પ્રમાણ આપ્યા છે. એવી જ રીતે બીજા યુગની અંદર પણ 7 કરોડ જતી સતી આજે નિર્વાણ પદની મહિમા છે. તો હવે સંતો તમે ત્રીજા યુગની વાત કરો.
યુગે યુગ ફરતો રહ્યો અને આજે ચોથા યુગ ની અંદર માટીના પાઠ કર્યા બલિરાજાએ પાઠ કર્યો પાઠની સેવા પૂજા કરી ગુરુ મહારાજની આજ્ઞા અનુસાર પાઠની સેવા પૂજા કરી પણ આજે સમય એવો બન્યો જેમ આગળના યુગની અંદર સંતો ભજન કરતા તો ભજનનું પ્રમાણ મળતું એવું ભજન કરતા કે જેમને પ્રમાણ મળતું અને જગતની સામે સંતો પ્રમાણ પૂરા પાડતા પણ આજે ચોથા યુગની અંદર સમય બન્યો કળિયુગનું આગમન થયું અને એક કળિયુગનો સમય શરૂ થયો
અને એવા સમયની અંદર સંતોને પ્રમાણ મળ્યું નથી. પ્રમાણ નહીં મળવાથી સંતોને એક મોટો આઘાત થયો. અને હજી પણ એવો પ્રસંગ છે, હજી પણ એક સમય છે કે સંતોએ એવું પ્રમાણ લીધું કે અજ્યા નામની બકરી જેમાં પ્રાણ નહોતા અને સંતોએ એમના ભજનથી એ અજ્યાની અંદર પ્રાણ પૂર્યા. પણ આજે સમય એવો બન્યો કે સંતોને પ્રમાણ મળ્યું નહીં, અજ્યા બેઠી થઈ નહીં, માટે સંતોને મોટો આઘાત થયો. અને એ જ આઘાતને લઈ અને 12 કરોડ જતી સતી આજે નિર્વાણ પદની ભાઈમાં પણ સંતોને એવું સમજાણું કે હવે કળિયુગનો સમય શરૂ થયો છે. હવે જે આ યુગની અંદર જે સંતો ભજન કરતા એ કળિયુગની અંદર એવું ભજન મનુષ્યથી બનશે નહીં. તો હવે આ સમયની અંદર સંતોએ સમયને લઈ અને એવું જગતની અંદર ભજન સમજાવ્યું છે. પણ આજે સૌ ગતગંગા મળી છે તો જે બને, જે સમયને લઈને ભજન બને, સર્વે આવું ભજન કરજો. અને હવે સંતો અહીંયા પાઠેથી અળગણીને વિદાય આપો અને સૌ પોતપોતાના સ્થાને જાઓ અને સર્વે ભાવથી ભજન કરજો. આવું આજે અહીંયા વ્યાસપીઠ ઉપરથી તમને સર્વેને આશીર્વાદ છે.